ગણેશાય અધ્યાય પ્રાગટ્ય ગતે વિષ્ણુ ક્રિમ ભવ કાશિત કી વિધે ભવાન નારદે કહ્યું હે તાથ હે વિધાતા વિષ્ણુ દયાવાન થઈને ગયા ત્યાર પછી શું થયું હતું અને ત્યારે આપે પણ શું કર્યું હતું તે સાંભળવાની મારી ઈચ્છા છે બ્રહ્મા બોલ્યા હે ઉત્તમ બ્રાહ્મણ પુત્ર ભગવાન વિષ્ણુની ગમન પછી જગતનું પાલન પોષણ કરનાર શિવના પ્રિય દુર્ગા દેવીનું હું સ્તુતિ કરતો હતો સર્વત્ર વ્યાપી રહેલા ત્રણે દેવોને પ્રગટ કરનારા હે દેવી આપને હું નમસ્કાર કરું છું હે ઈશ્વરી તમે પરમાત્મા સ્વરૂપ છો માટે તમે મારા પર કૃપાંત થઈ મારું કાર્ય કરો આપને વારંવાર મારા નમસ્કાર હો હે દેવ ઋષિ એક દિવસ હું સ્તુતિ કરી રહ્યો હતો ને એકાએક યોગી રૂપ દેવી ચંડિકા મારી સન્મુખ પ્રગટ થયા તે સુંદર રૂપાળા ચારે હાથવાળા સિંહ પર બેઠેલા ત્રણ નેત્રોવાળા અને સર્વાંગી સુંદર હતા હે મુનિ તે શિવની ભક્તિ સ્વરૂપ ઉમા દેવી હતા તેમના પ્રત્યક્ષ દર્શન કરી તેમને પ્રણામ કરી કરવા માંડી હે આપ ઉત્તમ જગતની સ્થિતિરૂપ સનાતન સર્વકાળમાં રહેનારા નીતિરૂપ છો તમે જ લક્ષ્મી સ્વરૂપ થઈ ભગવાન શ્રી હરિ વિષ્ણુને શોભાવી રહ્યા છો તેમજ જગતનું પાલન કરનારા તથા સર્વને ધારણ કરનારા છો તેમજ તમે મહેશ્વરી રૂપે સૃષ્ટિ રચના સમય પર ત્રણેય લોકનો સહારો છો તેમ છતાં તમે ગુણોથી પર છો અને સત્વરજને તમ એ ત્રણેય ગુણોથી વિકાર વિનાના તમે ભક્તોને ઉપાસવા યજ્ઞ છો હે જગતના બીજ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ શિવપત્ની જગહિતાર્થ આપને મારા નમસ્કાર હો આ પ્રમાણે મારા વચન સાંભળી લોકોની રક્ષા કરનારા તે કાલિકા દેવી મને બ્રહ્માને કહેવા લાગ્યા હે બ્રહ્મા તમે જ કારણ માટે મને યાદ કરી રહે છે તે કારણ તરત કહો હું પ્રત્યક્ષ હોઉં તો કોઈ પણ કાર્યની સિદ્ધિ અવશ્ય થાય છે હું પ્રસન્ન થયેલી તમારું કાર્ય અવશ્ય પાર પાડીશ બ્રહ્માએ કહ્યું હે મહેશ્વરી દેવી તમે મારા પર કૃપણ થયા છો તો સાંભળો હે દેવેશ્વરી તમારા પ્રથમના પતિ શિવ મારા લલાટમાંથી રુદ્ર નામે પ્રગટ થયા છે અને યોગી સ્વરૂપ કૈલાસ જઈને વસ્યા છે તે એકલા જ તપ કરે છે તે પત્ની રહિત નિર્વિકારી તથા અન્ય કોઈ સ્ત્રીની ઈચ્છા કરતા નથી તો તમે સતી તેમને કોઈ પણ ઉપાયે મોહિત કરો કેમ કે તમારા સિવાય અન્ય કોઈ સ્ત્રી તેમને મોં ઉપજાવી શકે તેમ નથી માટે હે શિવે દક્ષની પુત્રી થઈ તમે જ રુદ્રના પત્ની થાવો તમે જેમ રૂપે વિષ્ણુને શોભાવો છો ને આનંદ આપો છો તે જ પ્રકારે જગતના કલ્યાણ માટે આ શિવને મોહિત કરો હે દેવી જે મહાદેવ સ્ત્રી તરફની મારી ઉત્કંઠા જોઈને મારી નિંદા કરી છે તે પોતાની ઈચ્છાથી સ્ત્રીનો સ્વીકાર કરે એ શક્ય લાગતું નથી જ્યાં સુધી શિવજી સ્ત્રીનો સ્વીકાર ન કરે ત્યાં સુધી સૃષ્ટિનું કલ્યાણ કેવી રીતે થશે કારણ કે આ સૃષ્ટિના કારણરૂપ તે શિવજી તો આદિ મધ્ય અને અંતમાં વૈરાગ્યવાન છે માટે જગતના કલ્યાણ અર્થે તમે આ કાર્ય અવશ્ય કરી આપો હે જગત માતા તેમને મોપ માણવા તમારા સિવાય બીજું કોઈ શક્તિમાન નથી તો હે મહેશ્વરી તમે દિવ્ય સ્વરૂપે પ્રજાપતિ દક્ષના પુત્રી થઈને મહાદેવના પત્ની થાવો અને તે યોગી જેવા ઈશ્વરને મોહિત કરો આ સાંભળી શિવાદેવી થોડી વાર વિચારમાં પડ્યા અને વિસ્મય પામી તે જગદંબા પોતાના મન વિશે કહેવા લાગ્યા અરે રે આ વિધાતા બ્રહ્મા વેદ વક્તા છે બ્રહ્માને અશાંતિ જગાવતો આ મોટો મો થયો છે તેથી જ તે નિર્વિકારી શંકરને મો પમાડવા ઈચ્છી રહ્યા છે આથી તેમને સો લાભ થવાનો હશે શંકર ભગવાન તો પરબ્રહ્મા કહેવાય છે તેઓ નિગુણ અને નિર્વિકારી છે હું તો તેમની આજ્ઞામાં રહેનારી દાસી છું તે શિવ પોતે સ્વતંત્ર છે અને તે જ પરમેશ્વર છે તેમના ભક્તોનો ઉદ્ધાર કરવા માટે જ તેઓ રુદ્ર નામે પ્રગટ થયા છે તે રુદ્ર બ્રહ્મા અને વિષ્ણુ પણ સ્વામી છે તે મહાયોગેશ્વર છે તેઓમાં અહેતી નથી પણ માયાના પણ તેવો ઈશ્વર છે એ રુદ્ર પરથી પર છે અને સાક્ષાત શિવ છે એવા એ રુદ્ર ભગવાનને આ બ્રહ્મ તેમના પુત્ર માની મોપ માણવા ઈચ્છે છે વળી ભગવાન મહાદેવ મારા પર ગુસ્સે ન થાય અને વેદની નીતિ પણ જળવાઈ રહે તે માટે મારે વરદાન આપવું જોઈએ શિવાદેવી નામ વિચારી મનથી શિવજીનું ધ્યાન કરી તેમની આજ્ઞાથી મને કહેવા લાગ્યા હે બ્રહ્મન તમે જે કહ્યું કે મારા સિવાય શિવને મોહિત કરી શકે તેવું બીજું કોઈ નથી તે તમારું કથન સાચું છે વળી જો મહાદેવ સ્ત્રીનો સ્વીકાર ન કરે તો આ સૃષ્ટિ સનાતન કેવી રીતે થવાની છે હે મહાપ્રભુ તમે મારા માટે ધારણા બાંધી છે પરંતુ તેમને મોહિત કરવા મારી પણ શક્તિ નથી તેમ છતાં તમે આગ્રહ કરી રહ્યા છો તો પ્રયત્ન જરૂર કરીશ જેથી તેઓ સ્વયં જ મોહિત થઈ સ્ત્રીનો સ્વીકાર કરશે અને જેમ વિષ્ણુની પ્રિયલક્ષ્મી છે તેમ હું સતીનું સ્વરૂપ લઈ મહાદેવની પ્રિય થઈશ અને તેમને પ્રસન્ન કરવા એવો પ્રયત્ન કરીશ કે જેથી તેઓ મારા આધીન રહે હે પિતામહ પ્રજાપતિ દક્ષની પત્નીમાં હું સતી રૂપે અવતરી મોટી થતા મારા ચરિત્રથી શંકરને મોહિત કરીશ અને જેમ પૃથ્વી પરના મોટા ભાગના પ્રાણીઓ શ્રીને વસ રહે છે તે મારી ભક્તિ અને સિવા પરાયણતાની શંકર પણ મને વસ છે આટલું કહી જગદંબા શિવા તરત જ અંતર ધ્યાન થઈ ગયા પછી લોકપિતામાં હું મારા પુત્રો પાસે ગયો અને આ સગડું વૃત્તાંત તેમને કંઈ સંભળાવ્યું શિવ મહાપુરાણમાં બીજી રુદ્રસંહિતામાં સતીખંડમાં શિવાદેવીનું પ્રાગટ્ય નામનો અગિયારમો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય